રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે વોર્ડ નંબર 7 ની વોર્ડ ઓફિસનું ખાતમુહૂર્ત મેયર નીતિનભાઈના હસ્તે કરવામાં આવ્યું. રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રાજકોટનો ઝડપભેર વિકાસ થઈ રહ્યો છે. રાજકોટ મહાનગરમાં દિવસે ને દિવસે વિકાસ થઈ રહ્યો હોય ત્યારે રાજકોટની વોર્ડ નંબર 7ની ઓફિસ નાની પડતી હોય ત્યારે કોર્પોરેટર તેમજ અન્ય પ્રજાજનો સાથે સારી રીતે બેસી શકે તે માટે ગત સ્ટેન્ડિંગમાં આ ઓફિસનું 35 લાખનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. જ્યારે આજે એસ્ટ્રોન ચોક પાસે વોર્ડ નંબર 7ની વોર્ડ ઓફિસનું ખાતમુહૂર્ત મેયર નીતિનભાઈના હસ્તે કરવામાં આવ્યું. આ ઓફિસ 2 માળની બનાવવામાં આવશે. આજે વોર્ડ નંબર 7માં વોર્ડ ઓફિસનું નવી બનાવવામાં આવે છે. જૂની વોર્ડ ઓફિસને ડિમોલિશન કરી અને એના ઉપર જ એ જ જગ્યા ઉપર નવી બનાવવામાં આવશે. હવે આવતા દિવસોમાં અને અહીંયા અત્યારે પણ આપણા શહેરમાં દરેક વોર્ડ ઓફિસમાં વોર્ડ ઓફિસરોની નિમણૂક કરી અને ત્યાં જ ટેક્સ સાથે સાથે દરેક લાયસન્સ શોપના પણ કાઢવામાં આવે છે. નાની મોટી લોકોની જે જરૂરિયાત હોય છે, જે લોકોની નાની મોટી કોઈ પણ કહેવાય કે એ લોકોની મુશ્કેલીઓ હોય છે, એ લોકોનો પણ અહીંયા બધો અહીંયાથી જ નિકાલ કરવામાં આવે છે. એટલે આજે આપણે નવી વોર્ડ ઓફિસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રાજકોટનો ઝડપભેર વિકાસ થઈ રહ્યો છે. રાજકોટ મહાનગર દિવસે ને દિવસે લોકો આજુબાજુમાંથી સૌરાષ્ટ્રમાંથી જ્યારે રાજકોટ રહેવા આવતા હોય ત્યારે રાજકોટનો વિકાસ ચારે બાજુ થઈ રહ્યો છે. ત્યારે હાલની વોર્ડ નંબર 7ની હયાત ઓફિસ છે, એ ઓફિસ નાની પડતી હોય સ્વાભાવિક રીતે, ત્યારે કોર્પોરેટર મિત્રો અને પ્રજા આવે ત્યારે સ્વાભાવિક સારી રીતે ઓફિસમાં બેસી શકે, એનું કામ સરળતાથી પતી શકે એના માટે ગત સ્ટેન્ડિંગમાં આ ઓફિસનું કામ મંજૂર થયેલું. આજે 35 લાખ રૂપિયાના ખર્ચે એસ્ટ્રોન પાસે વોર્ડ નંબર 7ની વોર્ડ ઓફિસનું ખાતમુહૂર્ત આદરણીય મેયર શ્રી નીતિનભાઈ એમના હસ્તે કરવામાં આવ્યું છે. 2 માળની ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર આ ઓફિસ થવાની છે. ત્યારે લોકો ઓફિસ કામે રસ્તા, ગટર, લાઇટ, પાણી પોતાના વેરા માટે આવતા હોય, કોઈ પોતાની ફરિયાદો એના માટે આવતા હોય તો સારી રીતે બેસી શકે. સિનિયર સિટીઝનોને પણ તડકામાં ઊભું ન રહેવું પડે એટલા માટે એક સરસ મજાની ઓફિસનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે મેરામ સોલંકી રાજકોટ.